તો અહીંયા આપણે દાખલાની શરૂઆત કરીએ કે હરપાલ અને ચિરાગ એક પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/2016 ના રોજ તેઓની મૂડી અનુક્રમે 60,000 અને 1,00,000 છે. હવે જો અહીંયા અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ આપણે અહીં ગણતરી છે કરવાની છે. તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડી ખાતાની ઉધાર બાકી હોઈ શકે, જમા બાકી પણ હોઈ શકે, પણ અહીંયા આપણને કોઈ સૂચના નથી આપી કે અહીંયા મૂડી તમને 60,000 અને 1,00,000 રૂપિયા બે ભાગીદારની મૂડી આપેલી છે એ ઉધાર બાકી છે કે જમા બાકી એવી કોઈ સૂચના આપણને આપેલી નથી. તો મૂડી ખાતાની કોઈ સૂચના આપણને આપેલી ન હોય તો મૂડી ખાતાની બાકી જમા બાકી છે એમ માની અને આપણે ગણતરી કરવાની. કારણ કે મૂડી ખાતાની બાકી હંમેશા જમા બાકી હોય, પણ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં ક્યારેક કોઈ ભાગીદારની મૂડી ઉધાર બાકી પણ હોઈ શકે. પણ જો ઉધાર બાકી મૂડીની હોય તો તમને કૌંસમાં ઉધાર બાકી અથવા તો ઉધાર એવો શબ્દ છે એ લખેલો હોય. અહીંયા આપણને કોઈ સૂચના આપેલી નથી. તો ભાગીદારોની મૂડી હંમેશા મૂડી ખાતામાં લખાય, પણ એની જમા બાકી હોય એટલે આપણે અહીંયા જમા બાકી છે એટલે જમા બાજુ લખવાની. જમા બાજુ લખીએ પણ તમને તારીખ આપેલી છે કે ભાગીદારોની 1/4/16 ના રોજ મૂડી, 1/4/16 એટલે કે વર્ષની શરૂઆતમાં, તો અને શરૂઆતની મૂડી કહેવાય. તો અહીંયા તમને ભાગીદારોની શરૂઆતની મૂડી આપેલી છે. શરૂઆતની મૂડી મૂડી ખાતામાં લખાય, યાદ રાખજો. અહીં કેવું હું બોલતો જાઉં છું એ બધું, શરૂઆતની મૂડી મૂડી ખાતાની જમા બાજુ લખાય. તો કે મૂડી ખાતાની બાકી છે એ તમને આપી દીધી, એની અસર કેટલી આપવાની? તો કે એક અસર આપવાની. તો એ ક્યાં આપવાની? તો કે મૂડી ખાતાની જમા બાજુ. તો મૂડી ખાતાની જમા બાજુ પહેલા તારીખમાં લખવાનું 1/4/16. શરૂઆતની મૂડી છે એટલે એને કહેવાય બાકી આગળ લાવ્યા, એટલે કે બા આ લાવ્યા. અહીંયા આપણે આખી વિગત ન સમાય એટલે આપણે શોર્ટકટમાં લખવાનું બા આ લાવ્યા, પણ આનું આખું નામ થાય બાકી આગળ લાવ્યા. તો અહીંયા 60,000 રૂપિયા એ હરપાલની મૂડી છે એટલે હરપાલના ખાનામાં તમારે 60,000 રૂપિયા લખવાના, અને ચિરાગની મૂડી 1,00,000 રૂપિયા છે એટલે ચિરાગના ખાનામાં તમારે 1,00,000 રૂપિયા લખવાના. અહીં રકમના ખાના તમારે થોડાક મોટા રાખવાના છે, કારણ કે મારે ગણતરી કરવાની છે એટલે મેં જગ્યા રાખવાની છે એટલે મેં તમને અહીંયા ના મારે રકમના ખાના છે મેં થોડાક નાના કરેલા છે, પણ તમારે રકમના ખાના મોટા કરવાના છે. તો અહીં 60,000 અને ચિરાગની મૂડી 1,00,000, મૂડીની બાકી છે તો મૂડી ખાતાની બાકી આપેલી હોય એની અસર કેટલી આપવાની? તો કે 1/2. ત્યાર પછી આગળ વાંચીએ કે વર્ષ દરમિયાન હરપાલે 1/4/2016 ના રોજ 15,000 નો તથા ચિરાગે તારીખ 1/1/17 ના રોજ રૂપિયા 20,000 નો ઉપાડ કર્યો હતો. તો એ ભાગીદારોના ઉપાડ ખાતાની બાકી છે, તો ઉપાડ ખાતાની બાકી હોય તો એની અસર કેટલી આપવાની? તો કે 1 અસર આપવાની. તો અહીંયા ભાગીદારોનો ઉપાડ છે. તો આગળ તમને વિડીયોમાં ઘણી વખત સમજાવ્યું કે ભાઈ કોઈ પણ ભાગીદાર છે એ પેઢીમાંથી ઉપાડ કરશે તો એની મૂડીમાં ઘટાડો થાય. આપણે ઘણી વખત દાખલા ટૂંકા દાખલા ગણેલા હતા અને ગણતા હતા ત્યારે પણ તમને આ માહિતી વારંવાર છે, આ શબ્દ હું બોલું છું કે અહીંયા કોઈ પણ ભાગીદાર પેઢીમાંથી ઉપાડ કરે તો એની મૂડીમાં ઘટાડો થાય, અને મૂડીમાં ઘટાડો કરવો હોય તો મૂડી ખાતાની ઉધાર બાજુ અસર આપો એટલે ભાગીદારની મૂડીમાં હંમેશા ઘટાડો થાય, અને જો ભાગીદારની મૂડી વધારેલી હોય તો મૂડી ખાતાની જમા બાજુ અસર આપો તો ભાગીદારોની મૂડીમાં વધારો થાય. આ ખાસ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા બંને ભાગીદારો છે એ પેઢીમાંથી ઉપાડ કરે છે, પેઢીમાંથી ઉપાડ કરે એટલે મૂડીમાં ઘટાડો થાય. મૂડીમાં ઘટાડો કરવા માટે તમારે પહેલા મૂડી ખાતામાં અસર આપવી પડે. મૂડી ખાતામાં અસર કઈ બાજુ આપશો? તો કે મૂડીમાં ઘટાડો થાય
અને ભાગીદારોનો ઉપાડ છે ઉપાડની બાકી હંમેશા ઉધાર હોય એટલે અહીંયા મૂડી ખાતાની ઉધાર બાજુ લખાય તો કોઈ પણ દાખલો આપણે જ્યારે વાર્ષિક હિસાબના ગણીએ કે આ ચેપ્ટરના દાખલા ગણીએ ત્યારે ઉપાડ ભાગીદારનો આપેલો હોય ત્યારે ઉપાડ તમારે મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાનો પણ ક્યારે તો કે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય ત્યારે તો અહીંયા આપણે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અપનાવીએ છીએ તો અહીંયા તારીખના ખાતામાં બંને ભાગીદારોએ અલગ અલગ તારીખે ઉપાડ કરેલો છે તો બંનેની તારીખો અલગ અલગ છે આપણે લખવી પડશે બંનેની અસર અલગ અલગ આપવી પડશે તો અહીંયા મૂડી ખાતાની ઉધાર બાજુ તારીખના ખાતામાં 1/4/2016 અહીંયા લખાય ઉપાડ ખાતે તો કે 1/4 કોણે ઉપાડ કર્યો હતો તો આપણે આપેલું છે કે હરપાલે 1/4/16 ના રોજ 15000 નો ઉપાડ કરેલ છે તો હરપાલે કર્યો એટલે હરપાલના ખાનામાં 15000 રૂપિયા લખાય ત્યાર પછી હજુ આગળ આપણને સૂચના આપી કે ચિરાગે 1/1/17 ના રોજ 20000 નો ઉપાડ કર્યો પણ એની તારીખ અલગ છે એટલે આપણે અલગથી નોંધ કરવી પડે તારીખ આપી 1/1/17 તો એ લખવાનું 1/1/17 ફરી લખવાનું ઉપાડ ખાતે એક ચિરાગનો ઉપાડ છે એટલે હરપાલમાં ડેશ કરી નાખવાનો ચિરાગના ખાનામાં લખવાના 20000 રૂપિયા તો એ લખો 20000 ત્યાર પછી રકમને આગળ વાંચો તો કે ભાગીદારી કરાર પત્રની જોગવાઈઓ નીચે પ્રમાણે છે તો મૂડી ઉપર વાર્ષિક 12% વ્યાજ ગણવું પહેલી વિગત મૂડી ઉપર વ્યાજ ગણવાનું છે તો મૂડી ઉપર વ્યાજ ગણો તો અહીંયા આપણે હવે ગણતરી કરીએ કરાર પત્રની જોગવાઈમાં જેવું કીધું એવી આપણે ગણતરી કરીએ તો અહીંયા પહેલી ગણતરી કરીએ મૂડી પર વ્યાજ તો મૂડી પર વ્યાજ તમને કેટલા ટકા ગણવાનું કીધું તો કે વાર્ષિક 12% તો વાર્ષિક 12% મૂડી ઉપર વ્યાજ ગણવાનું છે તો એમાં હરપાલની મૂડી તમને આપી દીધી છે તો હરપાલની મૂડી તમને 60000 આપેલી છે આ 60000 ના 12% એટલે 12/100 આપણે ટૂંકા દાખલા ગણી ગયા હતા મૂડી ઉપર વ્યાજ ગણવાનું તો મૂડી જે હોય મૂડી પર વ્યાજ એ શરૂઆતની મૂડી ઉપર ગણ તો શરૂઆતની મૂડી જે આપેલી હોય એની ઉપર હંમેશા મૂડી પર વ્યાજ ગણાય તો 60000 તમને હરપાલની શરૂઆતની મૂડી છે એના 12% એટલે 12/100 એટલે મૂડી પર વ્યાજ અહીંયા ગણો તો અહીંથી 00 ઉતારતા ઉડાન નાખો એટલે 12/76 અને 7,200 રૂપિયાનું વ્યાજ થયું એવી રીતના બીજો ભાગીદાર હતો ચિરાગ તો ચિરાગની મૂડી કેટલી હતી તો કે 1,00,000ની હતી તો 1,00,000ના 12% એટલે કે 12/100 તો અહીંથી 00 ઉડાડી નાખો એટલે 1,000 ગુણ્યા 12 કરો એટલે 12,000 રૂપિયા એ ચિરાગની મૂડી ઉપર વ્યાજ થયું તો હવે તમારે મૂડી પર વ્યાજની બે અસર આપવાની હવે બે અસર તમારે આપવાની છે તો ક્યાં આપવાની તો કે અહીંયા તમને કીધું છે કે મૂડી પર વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ કારણ કે મૂડી પર વ્યાજ પેઢી ચૂકવશે પેઢીનો ખર્ચ થાય પેઢીના ખર્ચા ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખાય તો અહીંયા આપણે ફાળવણી ખાતાની ઉધાર બાજુ પહેલી અસર આપીએ મૂડી પર વ્યાજ મૂડી પર વ્યાજ બે ભાગીદારનું છે એટલે આપણે અહીંયા નામ લખવાના હરપાલ અને ચિરાગ હવે હરપાલનું મૂડી પર વ્યાજ કેટલું આવ્યું તો કે આપણે ગણતરી કરીએ એમાં 7,200 અને ચિરાગની મૂડી પર વ્યાજ આવ્યું 12,000 આ
બંનેનો સરવાળો કરી અને પછી તમારે રકમ બહાર કાઢવાની 19200 આ તમારે આની લાઈનમાં જ રકમ છે એ બહાર કાઢવાની અહીંયા જે આંકડો લખો છો એની સામે કાઢવાની નીચે કે કાઢવાની નથી તો બે અસર આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આપી હવે બીજી અસર કે આપવાની તો કે મૂડી ખાતાની જમા બાજુ મૂડી ખાતાની જમા બાજુ શું કામ તો કે પેઢીએ ચૂકવું પેઢીનો ખર્ચ થયો પણ ભાગીદારની આવક થઈ તો મૂડી પર વ્યાજ ભાગીદારની આવક થાય એટલે એને મૂડી ખાતાની જમા બાજુ લખાય કારણ કે ભાગીદારોની આવકો હંમેશા મૂડી ખાતાની જમા બાજુ જ લખાય તો મૂડી પર વ્યાજ એ વર્ષના અંતે ગણવાનું હોય એટલે તારીખ 31/3/17 લખાય અહીં લખવાનું મૂડી પર વ્યાજ તો હરપાલનું કેટલું હતું તો કે 7200 અને ચિરાગનું હતું 12000 આ એક જ લાઈનમાં તમારે આ બધું લખવાનું તો આ રીતે મૂડી પર વ્યાજની બે અસર થાય ત્યાર પછી ઉપાડ પર વાર્ષિક 9% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે તો અહીં આપણે બીજી ગણતરી કરીએ ઉપાડ પર વ્યાજ તો ઉપાડ પર વ્યાજ કેટલા ટકા ગણવાનું કીધું તો કે વાર્ષિક 9% તો ઉપાડ પર 9% વ્યાજ ભરવાનું છે તો અહીંયા ભાગીદાર પહેલા હરપાલ છે એ ઉપાડ કરે છે તો આપણે અહીંયા હરપાલની વિગત જોઈએ તો હરપાલે જે ઉપાડ કર્યો એ ક્યારે કર્યો તો કે તારીખ 1/4/16 બરાબર મૂડી પર વ્યાજ તો વાર્ષિક ગણવાનું છે એટલે એની ઉપર આપણે વાર્ષિક વ્યાજ કર્યો કારણ કે એ તો વર્ષના અંતે ગણવાનું હોય એમાં કોઈ આપણને તારીખો નથી આપી 1/4 ની મૂડી આપી એટલે આખા વર્ષનું વ્યાજ મૂડી ઉપર ગણવું પડે પણ ભાગીદારોએ જો ઉપાડ કરેલો હોય અને એની તારીખ આપેલી હોય તો વ્યાજ હંમેશા સમય મુજબ ગણાય તો હવે અહીંયા સમય મુજબ આપણે વ્યાજ ગણીએ તો અહીં હરપાલનો ઉપાડ તમને આપી દીધો કે 1/4/2016 હવે વ્યાજ આપણે વર્ષના અંતે ગણવાનું તો 1/4/2016 થી 31/3/17 અહીંયા વર્ષ પૂરું થાય એટલે આની ઉપર તમારે વ્યાજ છે એ એક વર્ષનું ગણવાનું થાય અને તારીખ તમને આપી 1/4/16 ઉપાડ ગયો જો અહીંયા આપણે ઓલા સ્વાધ્યાયમાં દાખલા ગણતા ત્રણ ગુણના કે ભાગીદાર દર માસની શરૂઆતમાં ઉપાડ કરે તો n બરાબર 78/12 લેવા એ સૂચનાઓનો અમલ અહીંયા નથી કરવાનો કારણ કે અહીંયા આપણને એવી કોઈ સૂચના નથી આપી કે હરપાલ દર માસની શરૂઆતમાં ઉપાડ કરે છે આવું કે વાક્ય આપેલું નથી એટલે આપણે એ પદ્ધતિ મુજબ અહીંયા ગણતરી કરવાની નથી અહીંયા આપણે સાદી રીતે જ ગણતરી કરવાની છે જે તારીખે ઉપાડ કર્યો એ તારીખથી આપણું વર્ષ પૂરું થાય ત્યાં સુધીનો સમયગાળો લેવાનો તો અહીંયા 1/4/16 ઉપાડ કર્યો આખું વર્ષ 31/3/17 પૂરું થાય અહીંથી અહીંયા સુધીનો સમયગાળો છે એ આખા વર્ષનો થાય તો હરપાલને ઉપાડ જે કર્યો એની ઉપર આખા વર્ષનું વ્યાજ છે એ ગણવાનું થાય તો અહીંયા વર્ષ ઉપાડ છે એ હરપાલે કેટલા રૂપિયાનો કરેલો છે તો કે 15000 રૂપિયાનો ઉપાડ કરેલો છે તો તમારે ઉપાડ પર વ્યાજ હરપાલનું ગણવાનું છે તો ઉપાડ પર વ્યાજ કેટલું થાય તો ઉપાડ પર વ્યાજ બરાબર 15000 રૂપિયાનો ઉપાડ કર્યો તો હરપાલે જો આપણે અસર આપી દીધી તો એ 15000 એને ગુણ્યા 9% વ્યાજ ગણવાનું એટલે 9/100 કારણ કે ટકા 100 એ નીકળશે એને ગુણ્યા આખા વર્ષ શું છે એટલે 1 વર્ષ તો અહીંયા તમારે 0 0 ઉડાડી દો 150 ગુણ્યા 9 કરો એટલે 1350 રૂપિયા ઉપાડ પર વ્યાજ હરપાલનું થાય એ રીતના ચિરાગ તો અહીંયા બીજો ભાગીદાર છે એ ચિરાગ છે
તો ચિરાગ ક્યારે ઉપાડ કરે છે તો અહીંયા આપણે તારીખ એની પણ અલગ આપેલી છે 1-1-17 ના રોજ અહીં ચિરાગ ઉપાડ કરે છે એની તારીખ આપી 1-1-17 તો 1-1-17 થી એને પેઢીમાંથી ઉપાડ કર્યો તો એનું વ્યાજ 1-1-17 થી શરૂ થાય ગણવાનું ક્યાં સુધી તો કે આપણું વર્ષ પૂરું થાય 31-3-17 તો 1-1-17 એટલે પહેલા મહિનાની પહેલી તારીખ એટલે પહેલા મહિનાનો વ્યાજ ગણાય એટલે પહેલો બીજો અને 31-3 ત્રીજો એટલે 3 માસ થયા ચિરાગે ઉપાડ કર્યો એના 3 માસ થયા તો 3 માસનું વ્યાજ છે એ તમારે ગણવું પડે તો 3 માસનું વ્યાજ ગણો તો ચિરાગનો ઉપાડ કેટલાનો હતો તો કે 20,000 નો તો 20,000 કેટલા ટકા તો કે 9% એટલે 9/100 એને ગુણ્યા 3 માસ જો 3 માસ 1 માસ 2 માસ 8 માસ આ રીતે માસમાં વ્યાજ ગણવાનું હોય તો તમારે 3/12 મૂકવા પડે કારણ કે 12 માસમાંથી 3 માસનું વ્યાજ ગણવાનું છે તો હવે તમારે છેદ ઉડાડો તો અહીંથી 0 ઉડી ગયા ત્યાર પછી 3 × 4 = 12 અને 4 × 5 = 20 તો અહીં 50×9 એટલે 450 થાય અથવા તો તમારે ડાયરેક્ટ કરવું હોય કેલ્ક્યુલેટરમાં તો 20,000×9×3/100 ફરી / 12 તો તમારો જવાબ આવશે 450 રૂપિયા તો આ રીતે આપણે ગણતરી છે એક ગણતરી કરી અને હવે ઉપાડ પર વ્યાજની અસર આપણે આપવાની તો અહીંયા તમને કીધું કે ભાઈ ઉપાડ પર વ્યાજની બે અસર થાય તો ઉપાડ પર વ્યાજની બે અસર થાય તો ક્યાં ક્યાં આપવાની તો કે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ તો એ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ એ ભાગીદારની ભાગીદારનો ખર્ચ થાય પણ પેઢીની આવક થાય પેઢીની આવક થાય એટલે તમારે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખાય તો અહીંયા લખવાનું ઉપાડ પર વ્યાજ અહીંયા તમારે બે લાઈન પેલા છોડી દેવાની છે ઉપર પછી લખજો ઉપાડ પર વ્યાજ અહીંયા બે લાઈન છોડી દેજો તો ઉપાડ પર વ્યાજ એમાં કોણ કોણ છે તો કે હરપાલ છે અને ચિરાગ બંને ભાગીદારોએ ઉપાડ કરેલો છે તો બે ભાગીદાર પેઢીને વ્યાજ આપશે તો હરપાલ કેટલો આપશે તો કે 1350 અને ચિરાગ આપશે 450 આ બંનેનો સરવાળો 1800 રૂપિયા અહીંયા તમારે આ રકમની સામે જ રકમના ખાનામાં બહાર મૂકવાનો છે તો આ પહેલી અસર થઈ બીજી અસર ક્યાં આપવી તો કે બીજી અસર અહીંયા તમને કીધું મૂડી ખાતાની ઉધાર બાજુ કારણ કે ભાગીદાર ઉપાડ પર વ્યાજ ચૂકવશે તો એના લીધે પણ ભાગીદારની મૂડીમાં ઘટાડો થશે એટલા માટે ઉપાડ પર વ્યાજ એનો તારીખ લખાય 31-3-17 કારણ કે વ્યાજ વર્ષના અંતે ગણાય તો અહીંયા લખાય ઉપાડ પર વ્યાજ ઉપાડ પર વ્યાજ તો હરપાલની ગણતરી કરી આપણે અહીંયા તો હરપાલનું કેટલું આવ્યું 1350 તો હરપાલના ખાનામાં લખવાના 1350 અને ચિરાગનું આવ્યું તો 450 અને ચિરાગના ખાનામાં એ જ લાઈનમાં તમારે લખવાનું 450 એટલે કે બે ભાગીદારોને ઉપાડ પર વ્યાજની બીજી અસર મૂડી ખાતાની ઉધાર બાજુ થાય ત્યાર પછી આપણે આગળ વાંચીએ કે હરપાલને પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ માસિક 1000 પગાર આપવાનો છે તો અહીં સક્રિય ભાગીદાર કોણ છે હરપાલ છે તો હરપાલને માસિક 1000 પગાર આપવાનો છે કોણ આપશે તો કે પેઢી આપશે પેઢીનો ખર્ચ થાય તો એ ભાગીદારને પગાર બોનસ કમિશન આપવાનું હોય તો એક અસર તમારે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આપવાની કારણ કે આની પણ બે અસરો થશે તો એક અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ કારણ કે પેઢીનો ખર્ચ થાય તો અહીંયા આપણે લખશું ભાગીદારને
પગાર સોરી આપણે ભાગીદારનું નામ આપેલું છે હરપાલ તો અહીંયા હરપાલને આપણે પગાર આપવાનો છે તો આપણે ભાગીદાર શબ્દ નહીં મૂકીએ પણ હરપાલ નામ આપશું તો એ લખશું હરપાલને પગાર તો હરપાલને પગાર કેટલો આપવાનો તો કે માસિક 1000 પણ આપણે હિસાબો 12 માસના કરવાના છે એટલે મહિનાનો 1000 હોય તો 12 માસના કેટલા થાય કારણ કે આપણે 12 માસનો પગાર લખવાનો તો 1000 ગુણ્યા 12 એટલે 12000 રૂપિયા પેટી વર્ષના અંતે માસિક પગાર 1000 લેખે 12 માસનો 12000 રૂપિયા ચૂકવશે તો પેઢીનો ખર્ચ થાય પણ હરપાલને આવક થાય હરપાલને આવક થાય અને બીજી અસર મૂડી ખાતાની જમા બાજુ લખાય તો મૂડી ખાતાની જમા બાજુ કારણ કે ભાગીદારની આવકો મૂડી ખાતાની જમા બાજુ લખાય કારણ કે ભાગીદારની આવક છે તો અહીંયા 31,317 અહીં લખવાનું પગાર ખાતે અહીં ભાગીદારનું નામ તમારે વિગતમાં લખવાની જરૂર નથી કારણ કે અહીંયા આપણે નામથી ખાતા બનાવેલા છે તો કોને પગાર ચૂકવો હતો તો કે હરપાલને ચૂકવો હતો તો હરપાલના ખાનામાં લખવાનું 12000 ચિરાગને પગાર નથી મળતો તો આપણે ડેશ કરશું ફરી આગળ વાંચીએ તો કે ચિરાગને વેચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે હવે વેચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે તો આપણી પાસે વેચણી પાત્ર નફો હોવો જોઈએ તો આપણી પાસે વેચણી પાત્ર નફો રકમમાં નથી આપેલો કારણ કે નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરવામાં આવે અને જે તફાવતની રકમ આવે એ તફાવતની રકમ વેચણી પાત્ર નફો કહેવાય તો એના ઉપર કમિશન છે એ ગણવાનું છે તો અહીંયા ભાગીદારને કમિશન ગણો ત્યારે પણ એની બે અસર આપવાની છે એક ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને મૂડી ખાતાની જમા બાજુ તો થોડીક વાર માટે આપણે આ વિગતને અલગ રાખી દઈએ કારણ કે અહીંયા ફાળવણી બધી અસરો પૂરી થઈ જાય ફાળવણી ખાતું બંધ થાય પછી આપણે કમિશનની ગણતરી કરશું કારણ કે કમિશન વેચણી પાત્ર નફા ઉપર ગણવાનું છે તો ફરી આપણે આગળ વાંચીએ કે હરપાલે તારી 1/12/16 ના રોજ પેઢીને રૂપિયા 30000 ની લોન આપી છે કોણે આપી હરપાલે હરપાલે પેઢીને લોન આપી છે તો હરપાલે પેઢીને લોન આપી હોય તો એ પેઢીનું દેવું કહેવાય પેઢીનું દેવું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાય એટલે લોનની અસર તમારે મૂડી ખાતામાં ચાલુ ખાતામાં કે નફા નુકસાન ફાળવણી ખાતામાં ક્યાંય તમારે આપવાની નથી કારણ કે અહીંયા આપણે પાકું સરવૈયું બનાવતા નથી એટલે આપણે અહીંયા લોનની અસર ક્યાંય આપવાની નથી તો આપણે આગળ વાંચીએ કે ભાગીદારી કરારપત્રમાં લોનના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ નથી જો કરારપત્રમાં જોગવાઈ કરેલ ન હોય તો અહીંયા ભાગીદારે પેઢીને આપેલ લોન ઉપર ફરજિયાત 6% વ્યાજ ગણવું પડે પણ અહીંયા આપણે આગળ એવું કીધું કે લોન પર વાર્ષિક 11% લેખે વ્યાજની માંગણી કરે છે હવે હરપાલે 11%ની માંગણી કરી પણ તમે કરારપત્રમાં જોગવાઈ કરેલ નથી તો હરપાલને તમે 11% વ્યાજ ચૂકવી શકો નહીં 11% હરપાલ વ્યાજ ભલે માંગે પણ પેઢી ન ચૂકવે કારણ કે કરારપત્રમાં જોગવાઈ ન હોય તો લોન પર વ્યાજ 6% લેખે જ ગણવાનું હોય તો અહીંયા આપણે લોન ઉપર 6% લેખે વ્યાજ ગણશું પણ એની એક અસર લોન પર વ્યાજ એ પેઢી અને ભાગીદાર વચ્ચે જ વ્યવહાર છે પણ લોન પર વ્યાજ એ પેઢીનો નાણાકીય ખર્ચ કહેવાય અને નાણાકીય ખર્ચ કહેવાય એટલે એને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય એને અહીંયા ફાળવણી ખાતામાં લખવામાં આવતો નથી એ લોન પર વ્યાજ હજુ ચૂકવવાનું બાકી હોય ચૂકવવાનું બાકી હોય એટલે પેઢીનું દેવું કહેવાય પેઢીનું દેવું કહેવાય એટલે એની બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાય અહીંયા ભાગીદારની આવક ગણવામાં આવતી નથી એટલે અહીંયા તમારે મૂડી ખાતામાં પણ એની કોઈ અસર આપવાની નથી એટલે લોન અને લોન પર વ્યાજ
ઈ બંને વ્યવહાર છે ઈ ફાળવણી ખાતામાં મૂડી ખાતામાં કે ચાલુ ખાતામાં નોંધવામાં આવતા નથી તો આ નોંધ આપણે કે કરશું નહીં ત્યાર પછી તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનો ઉપરની જોગવાઈઓ પહેલાનો અને હરપાલની લોન પર વ્યાજ ગણ્યા પછીનો પેઢીનો નફો 79,400 રૂપિયા છે હવે પેઢીનો નફો 79,400 રૂપિયા છે પણ ક્યારનો તો કે ઉપરની જોગવાઈઓ કર્યા પહેલાનો અને લોન પર વ્યાજ ગણ્યા પછીનો તો એ જે અસરો છે એ બધી નફા નુકસાન ખાતામાં આપેલી હોય તો એ નફા નુકસાન ખાતાની અસરો લોન પર વ્યાજ અસર અપાઈ ગયા પછી તમને એની સૂચના આપી કે પેઢીનો નફો 79,400 રૂપિયા છે તો એ પેઢીનો ચોખ્ખો નફો કહેવાય તો એ નફા નુકસાન ખાતાનું પરિણામ છે 79,400 ચોખ્ખો નફો એ ચોખ્ખો નફો એના પછીનું ખાતું તૈયાર થાય નફા નુકસાન ફાળવણી ખાતું તો ચોખ્ખા નફાની બાકી હંમેશા જમા હોય એટલે એના પછીના ખાતામાં એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતામાં આ નફો લાવવામાં આવે છે એટલે નફાની હંમેશા જમા બાકી હોય તો એના પછીના ખાતામાં આપણે જમા બાજુ નફાની અસર આપવાની અહીંયા લખવાનું ચોખ્ખો નફો ક્યાંથી લાવ્યા તો કે નફા નુકસાન ખાતેથી અહીં ટૂંકમાં લખું છું તમારે પણ ટૂંકમાં લખવાનું નફા નુકસાન ખાતેથી આ નફો લાવ્યા કેટલો તો કે 79,400 એ 79,400 એ નફા નુકસાન ખાતેથી લાવે ચોખ્ખો નફો કહેવાય જો ખોટ હોય તો ખોટ લાવવી પડે ખોટ હોય તો ઉધાર બાજુ લખાય અહીં નફો છે એટલે જમા બાકી હોય એટલે આપણે જમા બાજુ લખ્યું તો એની એક જ અસર અપાય તો અહીંયા આપણે એક અસર આપી હવે અહીંયા આપણે એક અસર ભાગીદારની કમિશનની બાકી છે તો આપણે કમિશનની અસર આપીએ તો અહીંયા સૌથી પહેલા આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરવાનું નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરો એટલે સૌથી પહેલા તમારે આ બંનેનો સરવાળો કરવાનો હવે આ બંનેનો સરવાળો કરો તો કેટલો થાય તો કે 79,400 અને 1800 તો 79 એટલે 80 અને 1200 બીજા એટલે 81,200 રૂપિયાનો સરવાળો જમા બાજુનો થાય આ સરવાળો તમારે પહેલા રફમાં કરવાનો છે જમા બાજુનો સરવાળો 81,200 ઉધાર બાજુનો સરવાળો કરો તો ઉધાર બાજુનો સરવાળો કેટલો થાય તો કે 19,200 પ્લસ 12,000 તો 9 ને 2 11 નો એકડો વધી 1 ને 1 2 ને 1 3 એટલે 31,200 બરાબર જમા બાજુનો સરવાળો આવ્યો 81,200 અને ઉધાર બાજુનો સરવાળો આવ્યો 31,200 હવે તમારે શું કરવાનું તો કે મોટા સરવાળામાંથી નાનો સરવાળો બાદ કરવાનો તો આ મોટા સરવાળામાંથી નાનો સરવાળો બાદ કરો એટલે અહીંયા તફાવત આવે ઉધાર બાજુ કેટલાનો આવશે તો કે 50,000 રૂપિયાનો બરાબર આમાંથી આ બાદ કરો એટલે તફાવત આવશે એ 50,000 રૂપિયાનો તફાવત આ બાજુ આવશે પણ હજુ આપણને ગણતરી કરવાની કીધી કે ભાઈ ચિરાગને વેચણી પત્ર નફાના 5% કમિશન આપવાનું છે જો મેં ત્રીજી વિગત આપણી હતી ને એ ત્રીજી વિગતમાં આપેલું છે તો ચિરાગનું કમિશન આપણે વેચણી પત્ર નફા ઉપર ગણવાનું તો આ 81,200 માંથી 31,200 બાદ કરતા જે તફાવત આવ્યો એ તફાવતને કહેવાય વેચણી પત્ર નફો વેચણી પાત્ર નફો એ ભાગીદારો છે ભાગીદારો વચ્ચે વેચી દેવામાં આવે પણ હજુ કમિશન ચિરાગને ચૂકવું નથી એટલે ચિરાગને આમાંથી કમિશન ચૂકવાઈ જાય પછી જે નફો વધે એ ભાગીદારો વેચશે તો અહીંયા ચિરાગનું કમિશન આપણે ગણવાનું છે તો ચિરાગનું કમિશન કેટલું
તો ચેરાગનું કમિશન બરાબર તો કે વેચણી પત્ર નફો આવ્યો 50000 એ 50000 ના 5% કમિશન આપવાનું કીધું એટલે 5/6 તો અહીંથી 00 ઉડાડી દીધો તો 5×5 એટલે 25 અને આ બે ઝીરો ઉમેરી દીધો તો 2500 રૂપિયા કમિશન છે એ ચેરાગને પેઢી ચૂકવશે હવે પેઢી ચૂકવશે તો પેઢીનો ખર્ચ કહેવાય તો પેઢીનો ખર્ચ ભાઈ ભાગીદારને કમિશન ચૂકવો એટલે એક અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ તો અહીંયા લખવાનું ચેરાગને કમિશન તો કેટલું આવ્યું 2500 રૂપિયા બીજી અસર તો કે ચેરાગને મળશે ચેરાગની આવક થાય ચેરાગની આવક થાય એટલે મૂડી ખાતાની જમા બાજુ કારણ કે ભાગીદારની આવક મૂડી ખાતાની જમા બાજુ લખાય અહીંયા તારીખ લખાય 31/3/17 વિગતમાં લખવાનું કમિશન ખાતે અને ચેરાગને કમિશન મળે છે એટલે કમિશન ખાતે ચેરાગના ખાતામાં લખવાના 2500 રૂપિયા ભરપાલ માટે સર નાખવાનો એટલે ચેરાગને નાણા મળે છે એટલે ચેરાગના ખાતામાં તો અહીંયા કમિશનની અસર પણ તમારે બે આપવાની એક નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને એક મૂડી ખાતાની જમા બાજુ તો અહીંયા આપણે તમામ વિગતો પૂર્ણ થાય તો હવે તમારે ફરીથી આ જ વસ્તુની પ્રોસેસ કરવાની છે અહીંયા તમારે ગણતરી છે એ વ્યવસ્થિત કરતી જવાની છે જો પહેલા મૂડી ઉપર વ્યાજ ઉપાડ પર વ્યાજ અને પછી ચેરાગનું કમિશન આ બધી ગણતરીઓ તમારે કરતી જવાની છે અહીં તમને જગ્યા છોડાવી દીધી હતી કે ભાઈ 8 લાઈન મૂકી દેવાની 8 લાઈન મૂકી અને પછી બધી આ ગણતરીઓ નીચે તમારે કરતી જવાની છે તો અહીંયા હવે આપણે દાખલાની ગણતરી કરીએ આ ખાતું બંધ કરીએ તો આ સરવાળો આ બેનો સરવાળો કરવાનો એટલે 81200 થયું હવે આ બે ત્રણેયનો સરવાળો કે હવે આપણે કમિશનની અસર આપી દીધેલી છે તો હવે તમે આનો સરવાળો કરો તો આ સરવાળો થઈ જશે હવે 31200 નહીં થાય તો 31 ને 2 33700 રૂપિયાનો સરવાળો થાય હવે તમારે ત્રણેયનો સરવાળો કરવાનો તો હવે આ સરવાળો મોટો થયો તો આ સરવાળો હવે તમારે બંને બાજુ લખવાનો 81200 અને 81200 કારણ કે આપણે કમિશનની ગણતરી કરવાની હતી એટલે આપણે પહેલા રફ કામ કર્યું હવે આપણે શું કરી નાખવાનું હવે આપણે ખાતું બંધ કરવાનું તો આ બાજુનો સરવાળો મોટો છે 81200 તો આપણે બે બાજુ રકમના ખાતામાં 81200 સરવાળો મૂકી દેવાનો 81200 માંથી આ ત્રણ વિગત છે એ નાની છે સરવાળો કરો એટલે બાદ કરવામાં આવે અને અહીંયા તફાવતની રકમ આવશે એ તફાવતની રકમ કેટલી આવશે તો કે 81200 માંથી 33700 રૂપિયા બાદ કરો તો તફાવતની રકમ આવશે 47500 આમાંથી આ બાદ કરો એટલે 47500 રૂપિયાનો તફાવત આવે એ તફાવત આવ્યો એને કહેવાય વેચણી પાત્ર નફો તો ફાળવણી ખાતાનું જે પરિણામ આપણને મળ્યું તો જમા બાજુ સરવાળો મોટો થયો ઉધાર બાજુ નાનો થયો તો તફાવતની રકમ ઉધાર બાજુ આવે એને કહેવાય વેચણી પાત્ર નફો તો અહીંયા આપણે લખવાનું વેચણી પાત્ર નફો હવે આ નફો હરપાલ અને ચિરાગ એના નફા નુકસાનના પ્રમાણમાં વેચી લેશે તો અહીંયા હરપાલ અને ચિરાગ આ બે ભાગીદારો છે એ પોતાના ભાગનો નફો વેચી લેશે તો 47500 ને એના નફાના પ્રમાણમાં વેચો તો અહીંયા તમને નફા નુકસાન વેચણીનું પ્રમાણ આપેલું નથી જો તમને નફા નુકસાન વેચણીનું પ્રમાણ આખી રકમ વાંચો કે તમને આપેલું નથી તો અહીંયા ભાગીદારો નફો છે એ નફો સરખા પ્રમાણમાં વેચશે તો સરખા પ્રમાણમાં વેચો તો 47500 ને 1:1 ના પ્રમાણમાં વેચો
તો ચિરાગના ભાગે કેટલો આવે તો પેલા હરપાલ છે તો આપણે અહીં હરપાલ લખીએ કે હરપાલને 47500 નફો છે એમાંથી અડધો ભાગ 1/1 અને ચિરાગને તો 47500 નફો હતો એમાંથી અડધો ભાગ એ ચિરાગને મળશે તો આ બંને સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચે 1/1 માં તો 47500 ભાગ્યા 2 કરો એટલે અહીંયા 23750 રૂપિયા એ હરપાલને મળશે અને 23750 ચિરાગને મળશે તો અહીંયા જે તફાવત આવ્યો તો એ તફાવતની રકમ નફો હતો એ નફો બે ભાગીદાર વહેંચે એટલે આને આવે 23750 અને આવશે 23750 આ બંનેનો સરવાળો તમારે અહીંયા 12 મૂકી દેવાનો 47500 જે તફાવત આવ્યો તો એ તફાવત હવે તમારે અહીંયા 12 મૂકવાનો તો અહીંયા આપણું નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરવામાં આવ્યું તો આ જે નફો આવ્યો એને વેચાણી પાત્ર નફો કહેવાય આ નફો ભાગીદારને મળે એટલે ભાગીદારની આવક થાય ભાગીદારની આવક થાય એટલે તમારે ક્યાં લઈ જવાનો છે મૂડી ખાતાની જમા બાજુ યા તારીખમાં લખવાનું 31/3/17 વિગતમાં લખવાનું વેચાણી પાત્ર નફો તો વેચાણી પાત્ર નફો આને આવ્યો 23750 અહીં લખવાનું 23750 અને ચિરાગને પણ આવ્યો 23750 હવે તમારે શું કરવાનું તો કે હવે તમારે મૂડી ખાતું બંધ કરવાનું હવે મૂડી ખાતું બંધ કરો તો હવે તમારે હરપાલનું મૂડી ખાતું પહેલા બંધ કરવાનું પહેલા હરપાલનો સરવાળો કરવાનો જમા બાજુનો અને પછી હરપાલનો ઉધાર બાજુનો સરવાળો કરવાનો જે સરવાળો મોટો હોય એને તમારે બે બાજુ મૂકવાનો બે બાજુ સરવાળો મૂકી દેવાનો પછી મોટા સરવાળામાંથી નાનો સરવાળો બાદ કરી નાખો જે બાજુ તફાવત આવે એ બાજુ તફાવત લખી નાખવાનો તો આપણે અહીંયા પેલા આ સંખ્યાઓ અહીંયા મોટી છે એટલે આ સરવાળો મોટો આવશે અને અહીંયા સંખ્યાઓ નાની છે એટલે આ સરવાળો ઓછો આવશે તો પેલા તમારે 60,000+7,200+12,000+23,700 આ બધી રકમોનો તમે સરવાળો કરો એટલે હરપાલનો સરવાળો આવશે 102,950 બરાબર 102,950 આ સરવાળો થાય તો આ સરવાળો મોટો થાય છે એટલે તમારે બે બાજુ લખી નાખવાનું 102,950 હવે તમારે આ સરવાળો મોટો થયો તો એમાંથી આ બાજુની વિગતો બાદ કરી નાખો કારણ કે આ નાની સંખ્યા છે એટલે તફાવત અહીંયા જ આવશે તો અહીંયા જે તફાવત આવે એ તફાવત તમારે હવે ઉધાર બાજુ આવશે તફાવત એટલે ઉધાર બાજુ લખી નાખવાનું તો અહીંયા તફાવત કેટલો આવશે તો કે 102,950 સરવાળો મોટો આવ્યો એમાંથી 15,000 અને 1350 બાદ કરી નાખો એટલે તફાવત આવશે ત્યાં 86,600 આટલો તફાવત આવશે એવી રીતના આ સરવાળો કરો અને આ સરવાળો કરો હવે ચિરાગનું ખાતું બંધ કરો તો આ સરવાળો મોટો આવશે કારણ કે સંખ્યા છે એ મોટી છે અહીંયા આંકડાઓ નાના છે એટલે આ સરવાળો નાનો આવશે એટલે પહેલા આપણે આ સરવાળો કરો તો ચિરાગનો સરવાળો આવશે 138,250 તો અહીંયા ઈ સરવાળો મોટો છે એટલે આપણે પણ અહીંયા લખીએ 138,250 અહીંયા આપણું ખાતું બંધ થઈ જશે તો 138,250 માંથી તમારે 20,450 રૂપિયા બાદ કરો એટલે તફાવત આવશે 117,800 તો આ જે તફાવત આવ્યો એને કહેવાય મૂડી ખાતાની આખર બાકી
એની સામે વિગતમાં લખવાનું બાકી આગળ લઈ ગયા આ તફાવત આ બધી એક જ લાઇનમાં તમારે લખવાનું છે બાકી આગળ લઈ ગયા વર્ષના અંતે ખાતું બંધ થાય એટલે 31/3/17 તમારે તારીખ લખવાની તો આ રીતે અહીં મેં દાખલો ધીમો ગણાયો છે વ્યવસ્થિત રીતે તમારે જોઈ લેવાનો છે કઈ રીતે અસરો આપવાની કોની એક અસર થાય કોની બે અસર થાય કમિશનની ગણતરી કેમ કરાય વ્યાજની ગણતરીઓ કેમ કરાય આ બધી બાબત તમારે આઠમા દાખલામાં વ્યવસ્થિત રીતે શીખી જવાની છે કારણ કે આવી અસરો તમારે વારંવાર આપવાની થશે તો અહીંયા આ અસરો બધી ફિક્સ જ હોય કે ભાઈ મૂડી પર વ્યાજ એની બે અસરો તમારે અહીંયા જ આપવાની અહીંયા પણ અહીંયા જ અસરો થાય આની પણ આવી જ અસરો થાય તો આ રીતે વ્યવસ્થિત રીતે તમારે આ દાખલો છે એ બાકી બુકમાં ગણી નાખવાનો છે